વેલકમ ટુ પ્રજાપતિ ક્લાસીસ. આજે આપણે જોવાના છે વિજ્ઞાનમાં ચેપ્ટર 7 કયું છે, તો હવામાન, આબોહવા અને આબોહવા અને પ્રાણી આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન. આજે આપણું વિજ્ઞાનમાં ચેપ્ટર 7. ચાલો આપણે ચેપ્ટર 7માં પહેલા હવામાનની વાત કરતા પહેલા આપણે કંઈક બીજું જોઈએ. આપણે જ્યારે પણ ફરવા જઈએ છીએ હિલ સ્ટેશને ફરવા, આપણે ફરવાનું પ્લાનિંગ કર્યું તો આપણે પહેલા જગ્યા વિચારીએ કે આપણે ક્યાં ફરવા જવાના, હિલ સ્ટેશનમાં જવાના છે કે રણ પ્રદેશમાં જવાના છે કે સમુદ્ર કિનારે, જે જગ્યાએ આપણે છે તે જગ્યાને આપણે કપડાં અલગ અલગ લઈએ છીએ, એની સાથેનો સામાન અલગ અલગ રહે છે. ધારો કે હું હિલ સ્ટેશને આપણે જઈએ, હિલ સ્ટેશન માટે આપણે ઠંડા કપડાં, આપણે ગરમ કપડાં લઈએ છીએ, એવી રીતે સ્વેટર, જેકેટ, શાલ એ બધું લઈએ છીએ. અને જ્યારે આપણે કે સમુદ્ર કિનારે કે વરસાદી વાતાવરણમાં જઈએ તો આપણે સાથે છત્રી, રેનકોટ એ બધું લઈને જઈએ છીએ. તો આ કેમ, આપણા ઘરમાં કોઈ આપણે શુભ પ્રસંગ પણ કરતા હોઈએ તો આપણે પહેલા હવામાન વિચારીએ કે ભાઈ વરસાદ આવવાનો છે કે ઠંડીનું વાતાવરણ છે કે કયું કેવું વાતાવરણ છે. કોઈ આપણે રમત રમવાના, રમત પણ કેના પર આધે છે, હવામાન પર, કે કયા સમયમાં આપણે રમત રમવી જોઈએ. કે આપણે સવારના રમીએ તો સવારના ઠંડકનો અનુભવ થાય, બપોરે રમી નહીં શકતા, સાંજે રમીએ તો ઠંડક લાગે, એ બધું કોના આધારે છે, હવામાનને આધારે. તો ચાલો આપણે જોઈએ હવામાન. તો દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. આપણે આપણા ઘરે ડેલી સમાચાર પત્ર આવે છે, તો સમાચાર પત્રમાં પણ તમને હવામાનની આગાહીનું કે હવામાનનું આગળ સાઈડ પર આપેલું છે કે આજનું હવામાન કેટલું છે, મહત્તમ કેટલું છે, ન્યૂનતમ કેટલું છે, ભેજનું પ્રમાણ કેટલું છે, બધું હવામાન. અથવા તો તમે પેપરમાં નહીં જોયું હોય ને, આપણે ટેલિવિઝન પર જ્યારે આપણે ન્યૂઝ જોઈએ છે, સમાચાર જોઈએ છે, તો તમારે જ્યારે સમાચાર પૂરા થવાના ત્યારે તમને હવામાન બતાવે કે આજે અહીંયાનું તાપમાન આટલું છે, દિલ્હીનું આટલું છે, અમદાવાદનું આટલું છે, આગ્રાનું આટલું છે, મથુરાનું આટલું છે, આ જગ્યાએ વરસાદનું પ્રમાણ છે, આ જગ્યાએ ઠંડીનું પ્રમાણ છે. આપણને બધું હવામાન વિભાગ દ્વારા આપણને બધી માહિતી મળે છે. તો આપણે સમાચાર પત્રમાં પણ એનું સાઈડ ઉપર ખાનું હોય છે અને સાઈડ પર આપણને એની હવામાન ખાતાની કે જે આપણને માહિતી હોય તે બધી માહિતી રોજે રોજની મળે છે. તે હવામાનની માહિતી કઈ મળે છે કે જે 24 કલાકમાં ફેરફાર થયો છે તેની માહિતી મળે છે. તો શું કહે છે, વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. એ 24 કલાકના આધારે કે કાલના આધારે આજની આગાહી કરવામાં છે કે કાલે ઉઠ્યું તો આજે પણ આવું થઈ શકે છે. તો એ હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. જે હવામાં પાણીનું માપન હોય છે તેને શું કહેવામાં આવે છે, ભેજ કહેવામાં આવે છે. હવામાનનો રિપોર્ટ કોણ કરે, તૈયાર કરે, તો હવામાનનો રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે હવામાન વિભાગ કઈ રીતે તૈયાર કરે છે કે હવામાનનો રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. કોણ બનાવે છે, સરકારનું હવામાન વિભાગ. તે કેના આધારે કરે છે, પવન, તાપમાન એના આધારે, પવનની ઝડપ અને તાપમાનના આધારે આજનું હવામાન કેવું છે તે નક્કી કરે છે. વર્ષા માપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગણની ગોઠવાયેલી હોય છે તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે. ચાલો કોણ વરસાદનું માપન થાય છે કેના આધારે, તો વર્ષા માપક સાધનની, વર્ષા માપક સાધનની મદદથી વરસાદનું માપન થાય છે. ચાલો હવે અહીંયા આપણે હવામાન કોને કહે તે જોઈએ. તો તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ પણ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિ એ દેશનું શું દર્શાવે છે, હવામાન દર્શાવે છે. હવામાનમાં શું આવે કે ભાઈ વરસાદ, તાપમાન, પવનની ઝડપ એ બધાની માહિતી મેળવીને આનું હવામાન કેવું છે તે નક્કી કરવામાં આવે છે. અત્યારે આપણું હવામાન કેવું છે કે બપોરના સમયે આપણને ગરમી લાગે છે, સવારના તો આપણને સવારે ઠંડીનો અનુભવ થાય છે, કે સવારમાં તમને ઠંડી પણ બપોરે તમને કેનો અનુભવ થાય છે, ગરમીનો. તો તેના આધારે હવામાન નક્કી થાય છે કે કેવું આપણું હવામાન છે. હવામાનમાં ભેજનું પ્રમાણ કેટલું, તો ભેજના પ્રમાણના લીધે આપણને કેનો અનુભવ થાય છે, ઠંડકનો. તો ન્યૂનતમ તાપમાન, મહત્તમ તાપમાન કેવું છે તેના આધારે આપણું હવામાન નક્કી થાય છે. તો કોઈ પણ તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રચલોના હવામાનના મૂળ તત્વો કહે કે આ મૂળ તત્વોના આધારે આપણું હવામાન નક્કી થાય છે.
કે આપણે નક્કી કર્યું કે મારે આ જગ્યાએ ફરવા જવું છે. આપણે કોઈ જગ્યાએ મમ્મી પપ્પા સાથે ફરવા જવાનો પ્લાન કર્યો હોય તો પપ્પા પહેલા તે સ્થળની બધી માહિતી લે કે તે સ્થળે તાપમાન કેવું છે, ઠંડુ છે કે ગરમ છે કે વરસાદ છે. જો ઠંડુ હોય તો ઠંડા પ્રમાણે કપડાં લેશે, ગરમ હશે તો ગરમ પ્રમાણે અને વરસાદનું માહોલ હશે તો વરસાદ પ્રમાણેના કપડાં લેશે. તો આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય એટલે પપ્પા એની એ બધી માહિતી આપણે લઈ લઈએ છીએ કે ભાઈ આપણે ઉનાળો હોય તો આપણે હિલ સ્ટેશને ફરવા જવાનું વધારે પસંદ કરીએ છીએ કે જ્યાં આપણને ઠંડકનો અનુભવ થાય છે. તો કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય તો મમ્મી પપ્પા એની બધી પહેલી માહિતી મેળવી રહી છે કે ત્યાં કયા સમયે કેવું તાપમાન રહેશે, તે ઠંડુ રહેશે કે ગરમ રહેશે. તો કોઈ પણ સ્થળનું હવામાન રોજ બરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણને એવું સામાન્ય રીતે કહી શકીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું ગરમ હતું. આપણે આ કઈ રીતે નક્કી થાય તો મેં એક પેપરમાં રોજ હવામાન ખાતાની માહિતી આવે છે તો મેં એક અઠવાડિયાના પેપરના કટિંગ કર્યા, એ અઠવાડિયાના પેપરના કટિંગ કરીને મેં ચીપકાવ્યું. તેના આધારે મને રોજ બે રોજનું કે ભાઈ આ તારીખે સોમવારે હતું, આ તારીખે મંગળવારે હતું, આ તારીખે બુધવારે હતું, તો એક અઠવાડિયાની મેં માહિતી લીધી. એ બધી માહિતી એકત્ર કરી અને મેં તાપમાનનો અંદાજો કર્યો. એક દિવસ મારું તાપમાન આવ્યું 24, બીજા દિવસે આવ્યું 30, એક દિવસ આવ્યું 32. તો એના આધારે તો કોઈ પણ સ્થળનું હવામાન રોજ રોજ તેમાં દર અઠવાડિયે બદલાતું, ક્યાં તો રોજ બદલાય છે ક્યાં તો અઠવાડિયે, એક અઠવાડિયું સ્થિર રહે ક્યાં તો રોજ રોજ બદલાય છે. તો આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા તો ગયા અઠવાડિયે હવામાન ઘણું ગરમ હતું. મેં અઠવાડિયાની માહિતી એ કરી તો અઠવાડિયાનું મને તાપમાન મળ્યું ગરમ, તો મેં એના આધાર અંદાજ કર્યો કે ભાઈ ગયા અઠવાડિયે જે તાપમાન હતું તે કેવું હતું, ગરમ. અઠવાડિયાની માહિતી એકથી કરી તો જો ભેજવાળું હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ગયા અઠવાડિયે તાપમાન કેવું હતું, ભેજવાળું. હવે બીજું શું કહે છે, હવામાન એ એવી જટિલ ઘટના છે. આ તમારો એક સવાલનો જવાબ છે કે હવામાન મોટા સવાલમાં પૂછાય છે કે હવામાન એક જટિલ ઘટના છે, તે કઈ રીતે જટિલ ઘટના છે. તો તમને એવું કહે છે કે ટૂંકા ગાળામાં હવામાન ટૂંકા ગાળામાં બદલાઈ જાય છે. ઘડીકમાં તડકો નીકળ્યો હોય તો પછી એકદમ જ બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય છે અને ખૂબ વરસાદ પડતો હોય તો મિનિટોમાં એકદમ તડકો નીકળી જાય. એટલે હવામાન એક એવી ઘટના છે, જટિલ ઘટના. ચાલો જોઈએ, હવામાન એક એવી જટિલ ઘટના છે કે જે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવા લાગે છે, અથવા તો ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે છે. હવામાન એક એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે, સરળ નથી. હવામાન માપવા માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. આપણે પ્રકરણ 4માં શીખી ગયા કે થર્મોમીટર કેટલા પ્રકારના હોય, કેના માટે કયું થર્મોમીટર વાપરવામાં આવે છે. તે તો તાપમાન માપવા માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે, જેને મહત્તમ અને ન્યૂનતમ થર્મોમીટર કહે છે. એટલે મહત્તમ એટલે કે વધારે તાપમાન, ન્યૂનતમ એટલે કે ઓછું તાપમાન માપી શકે તેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, એટલે કે મહત્તમ તાપમાન કોને કહેવાય છે, બપોરના સમયે, અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે, વહેલી સવારે. ન્યૂનતમ તાપમાન વહેલી સવારે, કેમકે આપણને સવારે ઠંડીનો અનુભવ થાય અને બપોરે કેનો અનુભવ થાય છે, ગરમીનો. એટલે બપોરનો સમય મહત્તમ તાપમાનનો કહેવાય અને રાત્રિનો એટલે કે વહેલી સવારનો સમય ન્યૂનતમ તાપમાન કહેવાય. હવે તો આપણે આ બધું ટીવી કે ન્યૂઝ પેપર એ બધું જોવાની જરૂર નથી. હવે તો આપણી પાસે મોબાઈલ છે, મોબાઈલમાં રોજે રોજનું તાપમાન હવામાન કેવું છે તે બધું આવી જાય છે. તમે મોબાઈલ પર ક્લિક કરો કે આજનું અત્યારે તાપમાન કેટલું છે, કેટલા ઉંચ સેલ્સિયસ છે, તે તમને મોબાઈલમાં જ દર્શાવી દે છે કે આટલા વાગે આટલું છે, આટલા વાગે આટલું. તો તમને મોબાઈલથી જ ખબર પડી જાય છે કે તાપમાન હવામાન કેટલું છે. હવે હવામાનમાં થતા બધા ફેરફાર સૂર્યને કારણે હોય છે. તેના કારણે હોય છે, સૂર્યના કારણે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, છતાં સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. તેથી સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે, જે હવામાં ફેરફાર લાવે છે. સૂર્યના લીધે જ આપણે હવામાં ફેરફાર આવે છે. ઉનાળામાં એકદમ ગરમીનો અનુભવ થાય છે અને શિયાળામાં એકદમ ઠંડીનો અનુભવ થાય છે. આપણે મહત્તમ તાપમાન ઉનાળામાં અલગ હોય છે અને શિયાળામાં અલગ હોય છે. ન્યૂનતમ તાપમાન ઉનાળામાં અલગ હોય અને શિયાળામાં અલગ હોય છે. સૂર્ય
ઉર્જાની પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વચ્ચે થતું શોષણ પરાવર્તન એ તે સ્થળનું હવામાન નક્કી કરે છે. કરમ અગત્યનું એટલે કે સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ પરાવર્તન એ તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હોવ તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા તો પહાડી પ્રદેશના હવામાન કરતા અલગ છે, જુદું છે. જો આપણે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા તેના કરતા રણ પ્રદેશ અને પહાડી પ્રદેશનું તાપમાન કેવું હોય છે, અલગ હોય છે. તા હવામાન એ સૂર્યના આધારે નક્કી કરવામાં આવે કે હવામાનમાં બધા ફેરફાર કેને કારણે થાય છે, સૂર્યના કારણે થાય છે, સૂર્યની ગરમીના કારણે થાય છે. તો કઈ રીતે તે કે ભાઈ સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ પરાવર્તન એ તે સ્થળનું હવામાન નક્કી કરે છે કે આ સ્થળનું હવામાન ઠંડુ છે કે ગરમ છે કે ભેજવાળું, ભેજવાળું એટલે કે વરસાદવાળું. તો કઈ રીતનું છે તે હવામાન ખાતું નક્કી કરે છે. એટલે કે તે સ્થળનું હવામાન બધી જગ્યાના હવામાન સરખા હોતા નથી. આપણા અહીંયા અત્યારે હવામાન છે, આપણે બહાર જઈએ તો પહાડી વિસ્તારમાં જઈએ તો ત્યાં આગળ ઠંડીનો અનુભવ થાય છે. આનાથી આપણે બધા રણ પ્રદેશમાં જઈએ તો આપણને અત્યારે કેનો અનુભવ થશે, ગરમીનો અનુભવ થશે. એટલે કે બધી જગ્યાએ હવામાન સરખું હોતું નથી. તો આપણે આજે સાત ચેપ્ટર સાત માં શું જોયું, હવામાન વિભાગ જોયું. કાલે આપણે જોઈશું એમાં નવું આબોહવા.